नमस्कार, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો ડીએનટીવી ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સ થી. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને 1600 જેટલા જર્જરિત મકાનોને નોટિસ પાઠવતું વડોદરા મહાનગરપાલિકા. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી, વાતાવરણ ગરમાયું. सरकारी आवास मकानों में चलता भ्रष्टाचार विरोध में वडोदरा शहर कांग्रेस द्वारा विरोध. हवे जो समाचार विगतवार. वडोदरा महानगरपालिका द्वारा 1600 जेटला जर्जरित मकानों ने नोटिस आपवामां आवी छे. वडोदरा शहेरना वागोडिया रोड खाते आवेली जीवन नगर वसाहत में आवेला केटलाक मकानोनी छत तूटी पड्या बाद वडोदरा कोर्पोरेशन तंत्र एक्शन में आव्यो छे અને જર્જરિત થયેલ વસાહતોનો સર્વે હાથ ધર્યો છે. ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલી વસાહતના મકાનોને નોટિસ આપી ખાલી કરવા જણાવતા ગરીબ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીવણનગરના ચોથા માળના મકાનોને નોટિસ આપવામાં આવી છે, જ્યારે દક્ષિણ ઝોનમાં આવીને તરસાલી ધન્યાવી રોડ પરની હિંમતનગર વસાહતના 456 રહીશોને નોટિસ આપવામાં આવી છે. આ સાથે જ સાઈનાથ નગરના 28 મકાનોને પણ નોટિસ આપી છે. આ ઉપરાંત પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિનાયક વસાહત અને નીલગીરી વસાહતના 100 મકાન પણ જર્જરિત હાલતમાં થઈ ગયા છે, જેથી તેઓને પણ નોટિસ આપી ખાલી કરવા જણાવાયું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં પૂર્વ ઝોન વિસ્તારમાં સરકારી અને ખાનગી મળીને 553, પશ્ચિમ ઝોન વિસ્તારમાં સરકારી અને ખાનગી મળી 112 અને દક્ષિણ ઝોનમાં સરકારી અને ખાનગી મળી 665 તો ઉત્તર ઝોન વિસ્તારમાં 99 જર્જરિત મકાનોને નિર્ભયતા અંગેની નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વધુ માહિતી વડોદરા મહાનગર સેવા સદનના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે આપી હતી. સતત ચાલતી આ પ્રક્રિયામાં વડોદરા મહાનગરપાલિકામાં બનેલા આવાસો હોય કે પ્રાઇવેટ ઇમારતો હોય, આ તમામ જગ્યા ઉપર વિભાગ સર્વે કરીને ઝોન વાઇઝ, વોર્ડ વાઇઝ અમારી ટીમ, એમાં ડીઈ ડેપ્યુટી એન્જિનિયર અને અમારા જે મિત્રો વર્ષોથી કામ કરી રહ્યા છે એમની સાથે સંકલન કરી જે પણ વિભાગમાં આ પ્રકારની એક ત્રુટિ દેખાતી હોય છે અથવા જ્યાં આવાસ અથવા મકાનની સ્થિતિ જર્જરિત હોય છે એવા વિભાગોને નોટિસ આપવામાં આવતી હોય છે અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. આ વખતે ચોક્કસ જે પ્રકારે હાલમાં છેલ્લા 3-4 દિવસથી કેટલાક સ્થાનો એવા પામવામાં આવ્યા છે, જોવામાં આવ્યા છે, પૂર્વ દિશામાં હોય જ્યાં 2-3 આવાસો છે, પ્રાઇવેટ એરિયા પણ છે, એવું જ દક્ષિણની વાત કરીએ અને પશ્ચિમમાં આ પ્રકારના જે 3 ઝોનમાં સવિશેષ આ પામવામાં આવ્યા છે. 700 જેટલા મકાનોને આમાં નોટિસ આપી છે. દિન 2માં આ પ્રકારની એક મૂકેલી વાત છે, નોટિસ આપેલી છે. સાથે સાથે જરૂર જણાય આ તમામના લાઇટ કનેક્શન કાપવામાં આવશે અને ચોક્કસ ડ્રેનેજ પાણીના કનેક્શન પણ કાપવામાં આવશે. આ પ્રકારની એક વાત છેલ્લા 2-3 દિવસથી આવી છે. એનું કારણ છે ક્યાંય ને ક્યાંય કોઈનો પણ જાન ન જાય એ અમારી પ્રાયોરિટી છે. આ જે આવાસોની વાત હમણાં છે એમાં ચોક્કસ વાત કરીશું કે જે આવાસોમાં આ પ્રકારની અત્યારે સ્થિતિ જોવા મળી છે. ઘણી જગ્યા ઉપર જાહેર નોટિસ આપવાના કારણે જે લોકો અત્યાર સુધી જે હપ્તા છે એ પણ ભરતા નથી ને એના કારણે આવી મેન્ટેનન્સ પણ થતું નથી. આ સ્થિતિમાં કોર્પોરેશન એક માનવતાની દ્રષ્ટિએ કોઈનો જીવ ન જાય એ હેતુથી આ સ્ટેપ લીધું છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને આંદોલન પર ઉતરેલા બે વિદ્યાર્થી જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી થતા યુનિવર્સિટીનું વાતાવરણ ગરમાઈ ગયું હતું. AGSU અને AGSC ગ્રુપના વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે એકબીજાના વિદ્યાર્થીઓને કોમેન્ટ પાસ કરવામાં આવતા ઉગ્ર બનાવ બન્યો હતો. આ સાથે જ છૂટા હાથની મારામારીમાં AGSC ગ્રુપના વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
વિદ્યાર્થિનીની વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા, જ્યારે આ સમગ્ર મામલે એમએસ યુનિવર્સિટી વિજિલન્સ ટીમ દ્વારા વચ્ચે પડીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. આ એજીએસયુ ગ્રુપના છોકરાએ બનીને અમને આ મેઇન બિલ્ડિંગ પર અહીંયા માર્યો છે. એ લોકોના હાથમાં કડાઓ હતા, એ કડાથી અમને અહીંયા મને મારવામાં આવ્યું છે ને અહીંયા ફાટી ગયેલું છે. કેમ, શાના માટે બોલા ચાલે? આ કંઈ નહીં, એ લોકો કોઈ ગ્રુપનું હતું, તો મારો ભાઈબંધ છે જે જે નામનો, એને એક છોકરીએ પહેલાં આવીને માર્યો, પછી જે જે મેં એક પછાડી ખેંચ્યો તો એ લોકો આખો ઝુંડ આવીને અમને મારવા લઈ ગયું. મેં કોઈ દિવસ આવું કર્યું? કોઈ છોકરા પર હાથ નથી ઉઠાવ્યો, કેવી રીતે હાથ ઉઠાવી શકે છે? કેમ, એ છોકરો કોઈ ગે છોકરો કોઈ છોકરીને કશું બોલી ના શકે, એટલે એવું કે કોઈ પણ છોકરી કંઈ પણ કરશે? માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ. Facilities like mock test, SOP, EMI, education loan, visa filing and pre-departure, everything under one roof. So, aaje jaavo Kanan International at Trident Complex, Race Course Road, Vadodara. સરકારી આવાસના મકાનોમાં ચાલતા ભ્રષ્ટાચારના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાની હેઠળ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આવાસના મકાનોમાં ભ્રષ્ટાચાર કરનારા બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ સામે કોઈ પગલાં ન લેનારા સત્તાધીશો દ્વારા આવાસના રહેવાસીઓને નોટિસ આપવાના તગલગી નિર્ણયના વિરોધમાં શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા 15 વર્ષમાં 20,000 થી વધારે આવાસ પણ PSUP અંતર્ગત હતો. આ આવાસોમાં ડિલેવરી જીવનગરના રહીશો આજે રજૂઆત કરવા આવેલા અને એમણે મને રજૂઆત આપી છે. એમની રજૂઆતના જે પણ પોઈન્ટ છે એમાં અમે જઈશું અને નિયમ મુજબ જે પણ કાર્યવાહી કરવા પત્ર હશે અમે કરશું. એ ગવર્મેન્ટની પોલિસી પ્રમાણે કાર્યવાહી કરશું. આવેદનપત્ર આપ્યું છે કોંગ્રેસે, આપ્યું છે આવેદનપત્ર. બીજા લોકો પણ આપીને ગયા છે આવેદનપત્ર અને મેં કીધું પ્રમાણે એમના આવેદનપત્રનો અભ્યાસ કરી અને જે પણ નિયમ પ્રમાણે હશે ગવર્મેન્ટની પોલિસી પ્રમાણે કાર્યવાહી થશે. વાઘોડિયા રોડ પર જીવનનગરમાં જે આવાસના મકાનો જે ખખડતી હાલતમાં છે, જર્જરિત હાલતમાં છે અને ત્યાં રહેનારા સ્થાનિકો રહીશો બધા ટેન્શનમાં છે, એમના માટે અમે રજૂઆત કરાયા હતા. એમાં ખાસ કરીને જીવનનગર સહિત વડોદરા શહેરમાં જેટલા પણ આવાસો છે એ તમામની વિજિલન્સ તપાસ થવી જોઈએ, તાત્કાલિક જે સ્ટેબિલિટી રિપોર્ટ છે જાહેર કરવામાં આવે. કારણ કે ભૂતકાળમાં વડોદરા શહેરમાં માધવનગર જેવી ઘટના બનેલી છે ત્યારે આ બધાના જીવ જોખમમાં હોય આની ચિંતા કરવી જોઈએ. કોર્પોરેશન તંત્ર દ્વારા જે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો હતા એમને નોટિસ આપવાની જગ્યાએ, એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જગ્યાએ ગરીબોને નોટિસ આપી છે, એ વાતનો અમને વિરોધ છે. ખરેખર જે તે સમયે જ્યારે આ બિલ્ડિંગ બન્યા, જે પણ કોન્ટ્રાક્ટરોએ કારણ કે હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપર્યું હોય તો જ આવા સ્લેબ પડે, પંખા સાથે સ્લેબ પડે છે, લોકોને ઈજા થઈ છે ત્યારે. અને બધી જગ્યાએ કિશનવાડી વિસ્તાર હોય, તરસાલી હોય, અટલાદરા હોય, તમામ આવાસમાં આવી હાલત છે ત્યારે આ તમામની વિજિલન્સ તપાસ થાય, સ્ટેબિલિટી રિપોર્ટ જાહેર કરે અને આ ગરીબોને વૈકલ્પિક વ્યવસ્થા મળી જોઈએ એવી અમારી માંગણી છે. બાકી જ્યારે મુખ્યમંત્રી આવવાના છે ત્યારે પણ અમે સમય માંગ્યો છે અને અમે કોંગ્રેસ પક્ષ તરીકે એમને રજૂઆત કરવાના છે. હું જીવનનગરથી આવું, વાઘોડિયા રોડ પરથી. મારું મકાન બધું તૂટી ગયું, કાલે ગઈકાલે નોટિસ આપીને ગયા, ગઈકાલે નોટિસ મૂકીને ગયા. અમે ઘરે નહોતા, વાસણ ઘસવા ગયા હતા, આવીને જોયા તો નોટિસ કે ઘર મકાન ખાલી કરો. હવે વરસાદનો ટાઈમ, અમે કઈ જઈએ? અમને મકાન આપો, અમે હપ્તા ભરવા તૈયાર છે. નહીં ભરીએ આવું નહીં, અમે મરચું રોટલું ખાઈને બી હપ્તા ભરીશું, પણ અમને મકાન આપો, સારી રીતે આપો કે અમે શાંતિથી એક રાત ભૂઈ જઈએ 2 કલાક, આવી રીતે અમને મકાન આપો. આવા મકાન નહીં.
સાત વર્ષથી દસ વર્ષ થયા છે. આમાં અમે બે વર્ષ સારી રીતે રહ્યા, લોન કાઢ્યું, મકાન બનાવ્યું. આ અંદરથી મકાન સ્લીપ બનાવી હતી, આ મારા છોકરા ઉપર પડી હતી અને દાખલ કર્યું. દાખલ કરીને 30-35 હજાર મેં આ ખર્ચો કરાયો ત્યારે મારો છોકરો ઊભો થયો, સળિયો ઘૂસી ગયો તો. પછી ઉપરથી પાછું લોન લીધી, પાછું પતરા નાખ્યા અંદરથી, તો બી પતરા બી આમ પડવા જેવા જ છે. પાછળની દિવાલ બી ગયા, પાછળ જશે કે અમારા ઉપર આવશે. વચ્ચે દિવાલ બી છૂટી પડી ગઈ. કેવી રીતે સાહેબ રહેવાનું અમારે? અમને ન્યાય આપો ને. આયુષ્યમાં મકાન માંથી પોપડા ખરીદવાનું આણ્યા અને કોર્પોરેશને ભયજનક ની નોટિસ આપી, પોતાની જવાબદારી માંથી છટકવા ભયજનક ની નોટિસ આપે યોગ્ય ના કહેવાય. કોર્પોરેશને આ બાબતે આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડશે, મેન્ટેનન્સ કરી આપવું પડશે. કારણ કે જે ભ્રષ્ટાચાર કોર્પોરેશનમાં થયો એના માટે નાગરિકો ભોગવે એ ક્યાં સુધી વ્યાજબી? હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફઆઈ બીકોમમાં પ્રવેશને મુદ્દે દિવસે ને દિવસે વિવાદ વધુ વકરતો જઈ રહ્યો છે. એમએસ યુનિવર્સિટીમાં છેલ્લા 5 દિવસથી વિવિધ સંગઠનો દ્વારા વિવાદ થઈ રહ્યો છે. દરમિયાન એજીએસયુ ગ્રુપ દ્વારા કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ ખાતે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ સમક્ષ એજીએસયુના પ્રમુખ પંકજ જયસ્વાલે અર્જુનનો વેશ ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. અર્જુન અને એકલવ્યની ભૂમિકામાં વિદ્યાર્થી અગ્રણીઓ વિરોધ કરવા માટે આવી પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને એકલવ્ય બનાવવા મજબૂર ન કરવાનું બોર્ડ લગાવ્યું હતું, તેમજ જો એફઆઈ બીકોમમાં સીટ્સ વધારવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. અમારા જેવા જે એકલવ્ય જે હજારો વિદ્યાર્થીઓ છે તેને પણ તક જ નથી આપવામાં આવતી. ગુરુ દ્રોણાચાર્ય એકલવ્ય પાછલા ઘણા દિવસથી ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ દ્વારા કોમર્સ ફેકલ્ટીની અંદર જે 5320 ફર્સ્ટ યરની બીકોમની અંદર એડમિશન લેવા માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એનો ઉગ્ર વિરોધ અને શાંતિપૂર્વક વિરોધ બંને રીતે વિરોધ કરવામાં આવ્યા હતા, પરંતુ 27 દિવસોનું પેટનું પાણી ન હલતા આજે અમારા દ્વારા મહાભારતના પાત્રો ભજવીને એમને એક પાઠ ભણવામાં આવ્યો છે કે જે રીતે ગુરુ દ્રોણાચાર્ય એટલે કે કોમર્સ ફેકલ્ટીના 27 દિવસો અને હું જયેશ પ્રજાપતિ એકલવ્ય બન્યો છું. એકલવ્ય એટલે બન્યો છું કે કોમર્સ ફેકલ્ટીના 27 દિવસો એટલે કે ગુરુ દ્રોણાચાર્ય દ્વારા 5320 એડમિશન માટે એટલે કે જે અર્જુન જે છે એ રાજકુમાર હતા, રાજકુમારને ભણાવતા હતા, તો એવી રીતે કોમર્સ ફેકલ્ટીના 27 દિવસો બી 5320 એડમિશન જ આપવાના છે. જો એ 5320ને એ લોકો અર્જુન બનવાની તક આપી રહ્યા છે તો બાકીના જે હજારો વિદ્યાર્થીઓ જે છે જે એકલવ્ય બનવાના છે એ એકલવ્ય એટલે ના બનવું જોઈએ, કારણ કે જે કોમર્સ જે ગુરુ દ્રોણાચાર્ય હતા, ગુરુ દ્રોણાચાર્ય ખબર હતી કે જો એકલવ્ય રહેશે તો એકલવ્ય શ્રેષ્ઠ ધનુધારી બની જશે અને અર્જુન જે એમનો શિષ્ય હતો, પ્રિય શિષ્ય હતો, એ શ્રેષ્ઠ ધનુધારી નહીં બને. તો ગુરુ દક્ષિણાની અંદર ગુરુ દ્રોણ દ્વારા એકલવ્ય પાસેથી જમણા હાથનો અંગૂઠો માંગી લેવામાં આવ્યો હતો, એવી જ રીતે એમને ગુરુ દ્રોણાચાર્ય દ્વારા એકલવ્યને કોઈપણ જાતની તક શ્રેષ્ઠ બનવા માટે નથી આપી. એવી રીતે કોમર્સ ફેકલ્ટીના 27 દિવસો જે હજારો વિદ્યાર્થીઓને એડમિશન નથી આપવાના, એમને પણ કોઈપણ જાતની શ્રેષ્ઠ બનવાની તક આપવાના નથી. એના માટે અમે આજે આ લોકો અહીંયા આવેદનપત્ર અને આંદોલન કરવામાં આવ્યું છે અને યુનિક રીતે આંદોલન કરવામાં આવ્યું છે કે 27 દિવસો આ પાઠ ભણે અને એની અંદર વહેલામાં વહેલી તકે વિદ્યાર્થીઓને એકલવ્ય બનવા માટે મજબૂર ના કરે અને અર્જુન બનીને એ લોકોને આગળ કારકિર્દી બનવા માટે મદદરૂપ થાય. આગામી દિવસની અંદર ઉગ્રથી ઉગ્ર આંદોલન ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા કરવામાં આવશે. પાછલા દિવસોમાં પોલીસ સ્ટેશનની અંદર અમારી પર કાર્યવાહી પણ કરવામાં આવી, પરંતુ
અમારા પર કોઈ ફરક પડ્યો નથી. તમામ સત્તાધીશોને એવું જણાવવા માંગીએ છીએ કે તમે ગમે તેટલું અમારી પર જોરજબરસ્તી પોલીસ સ્ટેશનથી જઈને ગમે તેવું તમે પ્રેશર અપાવશો પણ કોઈપણ જાતનું અમારી પર ફરક પડે નહીં. વિદ્યાર્થીઓના હિતમાં ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન હર હંમેશ કામ કરતું રહે છે, તો આ મુદ્દાને લઈને પણ વિદ્યાર્થી હિતમાં આગળ વધતું રહેશે. અને સત્તાધીશોને હું જણાવવા માગું છું કે જો વહેલામાં વહેલી તકે સત્તાવાર જાહેર નહીં કરવામાં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ પર કરવામાં આવશે અને એની તમામ જવાબદારી સત્તાધીશોની જ રહેશે. અને હવે લઈશું એક બ્રેક, આપ જોતા રહેજો ડીએનટીવી ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરા થી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયર ના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં પોમલી ફળિયામાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવતા નાઇટ પેટ્રોલિંગ કરતી PCR વાનને લઈને ફરીથી સવાલો ઉઠી રહ્યા છે. વાડી વિસ્તારમાં આવેલ પોમલી ફળિયામાં તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ઘરના સભ્યો તહેવાર હોવાથી ઉજવણી કરવા માટે બહારગામ ગયા હતા ત્યારે આજે સવારે પરત આવતા જ દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં જોતા જ ઘરમાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે ઘરમાં ચોરી થઈ છે. ઘરમાં તપાસ કરતા તસ્કરોએ તિજોરીના તાળા તોડીને તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના રોકડ રકમ 25,000 લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને લઈને આજુબાજુના સ્થાનિકો પણ ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે ઘટનાસ્થળ પર પોલીસે આવી પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અને આઈને જોયું તો તાળો તૂટેલો હતો અને ઉપર જઈને જોયું તો બે તિજોરી મંદિર તૂટેલી છે, મારો સોનાનો નેકલેસ છે, બે જોડી ચાંદડી છે, બે માંગટીકા, વેટી, મંગળસૂત્રની વાટીઓ છે, પેન્ડલ છે, બધું રોકડ કેસ છે 25,000 જેવું. હવે એ તો અમને નહીં ખબર કેટલા વાગે અમે આવ્યા, હમણાં 8:30 જ આવ્યા અમે, તો જોયું તો બાર દરવાજો ખુલ્લો હતો અમારે. હા, અમે પોલીસને જાણ કરી રિપોર્ટ કરીને આવ્યા છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીનું સર્ટિફિકેટનું કૌભાંડ સામે આવ્યું છે. બનાવટી ISO 9001 અને ISO 21001 સર્ટિફિકેટનું કૌભાંડ સામે આવ્યું છે. કોમર્સ ફેકલ્ટીના કોમર્સ અને બિઝનેસ મેનેજમેન્ટ વિભાગ દ્વારા MS યુનિવર્સિટીમાં તારીખ 25-27 ઓગસ્ટ 2022 સમયમાં નેકનું ઇન્સ્પેક્શન કમિટીમાં મૂકવામાં આવેલ ISO 9001 અને ISO 21001 સર્ટિફિકેટ બનાવટી છે કે કેમ તેની તપાસ કરવા માટે કપિલ જોશી સેનેટ મેમ્બર દ્વારા હેડ ઓફિસ ખાતે રજૂઆત કરાઈ હતી. આજરોજ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરશ્રીને એક આવેદનપત્ર અમે દેવા આવ્યા છીએ કે યુનિવર્સિટીની અંદર ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા પુનઃ એક બનાવટી સર્ટિફિકેટ જે ISO 9001 ISO 21001નું જે સર્ટિફિકેટ યુનિવર્સિટીને જે નેક કમિટીની અંદર જે ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા કંઈ મૂકવામાં આવ્યું છે કે આ લેવામાં આવ્યું છે અને એની પાછળ મારે એ જાણવું છે આ યુનિવર્સિટીના સત્તાધીશો પાસે કે આના ઉપર એક તપાસ સમિતિની રચના થવી જોઈએ અને આ જે સર્ટિફિકેટ જે એજન્સી દ્વારા દેવામાં આવ્યા છે એ એજન્સી એનો કોઈ અતોપતો નથી, એ એજન્સીનો કોઈ કોન્ટેક્ટ નથી, એ એજન્સી ક્યારે આ યુનિવર્સિટીની અંદર ઇન્સ્પેક્શન કર્યું, ક્યારે એને પ્રેઝન્ટેશનને લીધા, ક્યારે એને ડોક્યુમેન્ટેશન થયું, એની અમને કોઈ પણ આ વસ્તુની અમને જાણ થતી નથી. એટલે આ એક શંકાસ્પદ બનાવટી જે સર્ટિફિકેટ જે 22 ઓગસ્ટથી 25 ઓગસ્ટ
2022 ના રોજ જ્યારે નેક કમિટીમાં જ્યારે આવેલું હતું ત્યારે મને ખ્યાલ છે ત્યારે પ્રેઝન્ટેશનની અંદર આ સર્ટિફિકેટ મૂકવામાં આવ્યા હતા. એટલે અમે એક મેલ દ્વારા જે IAF ઇન્ટરનેશનલ એગ્રીડેશન ફોરમ દ્વારા અમે તપાસ કરી કે આવી એજન્સીને તમે કોઈ માન્યતા આપી છે, ત્યારે એ મેલ દ્વારા એ ફોરમે અમને કીધું કે આ સર્ટિફિકેટ આવી કોઈ એજન્સીને અમે માન્યતા આપી જ નથી. એટલે સ્પષ્ટ થાય છે કે આ સર્ટિફિકેટ છે એ બનાવટી છે. તો આમાં કેટલા રૂપિયા દેવામાં આવ્યા, આ કૌભાંડીઓ કોણ છે, આની પાછળના ષડયંત્ર રચનારા કોણ છે, પર્દાફાશ થવો જોઈએ, કારણ કે આ યુનિવર્સિટીની શાખ બગાડી રહ્યા છે. એટલે આ લોકોને પાઠ ભણાવવો જરૂરી છે કે આવા બોગસ સર્ટિફિકેટ લાવીને આ યુનિવર્સિટીનું જે નામ છે એન કેન પ્રકારે આ લોકો બદનામ કરી રહ્યા છે. ત્યારે આજે આવેદનપત્ર આપીને હું યુનિવર્સિટીના સત્તાધીશો પાસે માંગ કરું છું કે એક તટસ્થ તપાસ સમિતિ રચવી જોઈએ અને કાયદેસરના પગલાં આ જે ફેકલ્ટીના ડીન હોય કે ફેકલ્ટીના જે ડિપાર્ટમેન્ટના વડા હોય એની પર પગલાં ભરાવા જોઈએ. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SETના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. સિગ્મા યુનિવર્સિટી ખાતે મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. સિગ્મા યુનિવર્સિટી ખાતે મદદનીશ નિયામક રોજગારની કચેરી મોડેલ કેરિયર સેન્ટરના સહયોગથી મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા અને અન્ય જિલ્લામાંથી નોકરી વાંચકોએ આ પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લીધો હતો. સિગ્મા યુનિવર્સિટી ખાતે 2 જૂનના રોજ એક ઇન્ડસ્ટ્રી 5.0ની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ભારતભરના નામાંકિત ઉદ્યોગ અને સંસ્થાકીય ઉચ્ચ કક્ષાના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને તેઓના મંતવ્યો ઇન્ડસ્ટ્રી વિશે આદાન પ્રદાન કર્યા હતા. તે તમામ પ્રસંગોને આવરી લઈને એક પુસ્તક સ્વરૂપે બનાવેલ, જેનું આજે આદરણીય મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. સિગ્મા યુનિવર્સિટી દર વર્ષે આ રીતના પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરતી આવી છે, ત્યારે આ વર્ષે પણ આ પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર નામાંકિત કંપનીઓ જેવી કે ઇન્ટિગ્રા એન્જિનિયરિંગ, નિર્મા લિમિટેડ, શેફિલ ટેકનોપ્લાસ્ટ, GIPL, ફેરમેટ કેમિકલ્સ, નિસર્ગ વેલનેસ, કોલંબિયા મશીન, અપોલો, એલેમ્બિક, FMCB, મેટકાર્ડ, ઇક્યુલાઇફ, IT ઇન્ફોટેક, લાયમ ગ્રુપ તેમજ અન્ય ઘણી બધી કંપનીઓના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા નોકરી ઇચ્છુક ઉમેદવારો સાથે રૂબરૂ વાત કરી હતી. આ પ્લેસમેન્ટ ફેરમાં 2500થી વધારે વધુ નોકરી ઇચ્છુકોએ ભાગ લીધો હતો અને 100થી વધારે કંપનીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્લેસમેન્ટ ફેરમાં ITI, ડિપ્લોમા, ડિગ્રી, એન્જિનિયરિંગ, ફાર્મસી, આર્ટ્સ, કોમર્સ, બિઝનેસ, એડમિનિસ્ટ્રેશન, મેડિકલ ક્ષેત્રના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્લેસમેન્ટ ફેરમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારો સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને ઉમેદવારોને પણ કંપનીના અધિકારીઓ સાથે સીધો સંપર્ક કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત કંપનીના અધિકારીઓ દ્વારા આવેલ ઉમેદવારોને ટ્રેનિંગ તેમજ તેમને ભવિષ્યમાં રહેલ તકો વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. આ પૈકીના અનેક ઉમેદવારોને પ્રત્યક્ષ રોજગાર માટે ઉદ્યોગો દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. સિગ્મા યુનિવર્સિટીનો મુખ્ય ધ્યેય વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે સાથે તેઓને આ રીતનું રોજગારી મળી રહે તેનો પણ ખ્યાલ રાખવામાં આવે છે. તેઓ આ મેગા પ્લેસમેન્ટ ફેર દ્વારા શિક્ષણ ક્ષેત્રને કોર્પોરેટ ક્ષેત્ર વચ્ચે એક કડીરૂપની ભૂમિકા ભજવે છે. સિગ્મા યુનિવર્સિટી દ્વારા મેગા પ્લેસમેન્ટ ફેરની જે સફળતા મેળવી છે તેના માટે તે આ ફેરમાં ભાગ લેનાર તમામ ઉમેદવારો, તમામ કંપનીઓ, ફેકલ્ટી સભ્યો, સલાહકારો, વિદ્યાર્થી, સ્વયંસેવકોનો આભાર માને છે. પ્લેસમેન્ટ ફેરના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા કલેક્ટર AB ગોડ, સિગ્મા યુનિવર્સિટીના પેટ્રોન શૈલેષભાઈ શાહ, સિગ્મા યુનિવર્સિટીના પ્રમુખ ડૉક્ટર હર્ષ શાહ, માર્ગદર્શક અને મુખ્ય સલાહકાર શ્રીમતી જ્યોત્સનાબેન શાહ, ઉપપ્રમુખ શ્રીમતી શ્રેયા શાહ, MD ડૉક્ટર જીગર પટેલ, કાનૂની સલાહકાર કૌશલ કોઠારી, રજિસ્ટ્રાર પ્રિયાંક પટેલ અને પ્રોવોસ્ટ ડૉક્ટર પ્રિયેશ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ માર્ગદર્શન અને સલાહ સૂચનો આપ્યા હતા. પહેલા તો સિગ્મા કોલેજના
એમડી અને તમામ એમની ટીમ અને એમ્પ્લોયમેન્ટ ઓફિસરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત સરકારના માન્ય લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સતત કાર્યરત અને લોકોની ચિંતા કરતા મુખ્યમંત્રી હોય ત્યારે ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર આવા પ્રકારના ખૂબ મોટા જોબ ફેર કરવામાં આવે છે, જેના કારણે કોઈ પણ યુવાન પોતાની રીતે પોતાના ત્યાં બેસીને આખા ગુજરાતમાં ગમે ત્યાં જોબ મેળવી શકે એની જે આ વ્યવસ્થા કરવામાં આવી છે એ બદલ હું મુખ્યમંત્રી સાહેબ, વડાપ્રધાન સાહેબ અને ગુજરાતની જે કંઈ એમ્પ્લોયમેન્ટ ઓફિસર ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે સિગ્માના એમડી અને એમની ટીમને પણ આ જે વ્યવસ્થા કરી અને લોકોને જે એનો લાભ અપાયો યુવાનોને રોજગારીનો, એટલે એમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવા નવા જોબ ફેર કાયમ કરતા રહે અને યુવાનોને મદદરૂપ થતા રહે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છા. આ સિગ્મામાં તમારું સેટઅપ ઘણું સારું છે. યુનિવર્સિટી મેં પહેલી વખત આવ્યો, પણ યુ નો વી આર હેપી ટુ બી હિયર. અહીંયા આવીને બધો આટલા બધા સ્ટુડન્ટ્સ છે, બધો જાણીને જોઈને ઘણો આનંદ થયો. રાઈટ, આ મોટું ફેર છે અને યુનિવર્સિટીમાંથી વી આર હોપિંગ કે વી વિલ ફાઇન્ડ યુ સમ ગુડ સ્ટુડન્ટ્સ એન્ડ રિક્રુટ્સ. મારું નામ મયંક ત્રિવેદી છે. હું માયોન્સર હેલ્થકેર અને મેડિનોવાઇનો CEO છું. We are into healthcare services and healthcare software, all centered around AI. So AI new software and AI based services in US. So all of our clients are in US and all our development center and services center is in Vadodara. Aaj Sigma University અને એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના દ્વારા આજે એક મેગા પ્લેસ જોબ પ્લેસમેન્ટ ફેર રાખવાનું આયોજન થયું છે, જ્યાં આપણી સાથે શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા સર, MLA વાઘોડિયા બી હાજર રહ્યા છે. આનું મેઇન વિઝન એ છે, યુનિવર્સિટીનું મેઇન વિઝન ઓલવેઝ એ જ હોય કે ઇન્ડિયાનો પાયો આપણે સ્ટ્રોંગ કરીએ, અને એટલે જ અમે છોકરાઓને આખા વર્ષ એમના આખા થ્રુ આઉટ કરિયર વી ટ્રાય કે એ લોકો એવા ટ્રેન થાય કે પ્રોપરલી પ્લેસ થાય અથવા પોતાના બિઝનેસીસ કરતા અને આપણું નેશન વાઇઝ અને અબ્રોડમાં બી નામ ફેમસ થતું હોય. સો આજે એ જ કરીને આપણે ઇન્ડસ્ટ્રી જોબ ફેર રાખવામાં આવ્યું છે, જેમાં 150થી વધુ કંપનીઝે પાર્ટિસિપેટ કર્યું છે અને 1500 છોકરાઓ અત્યારે હાલમાં હાજર છે સિગ્મા કેમ્પસમાં, અને આપણા રજિસ્ટ્રેશન 3000+ મળ્યું છે. સો ઇટ્સ અ બિગ અચીવમેન્ટ. અમારે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જે ઇનિશિયેટિવ છે આમાં કે મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ મળે, અને જેમાં એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જે બી બહુ મોટો પાર્ટ લીધો છે અને રોલ બજાવ્યો છે, એની માટે અમે એમને દિલથી થેન્ક યુ કહેવા માંગીએ છીએ. અને પ્લસ આજે જ સિગ્માએ એમનું વ્હાઇટ પેપર લોન્ચ કર્યું છે, જે આપણે 2 જૂન તમે તમારા બધાના પ્રેઝન્સમાં આપણે એક ઇવેન્ટ કરી હતી, હાઈ લેવલ ડેલિબ્રેશન ઓન ઇન્ડસ્ટ્રી 5.0, એની બી બુક આપણે લોન્ચ કરી છે. સો આઈ એમ શ્યોર આ ઇનિશિએશન જ્યારે ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્સ્ટિટ્યૂટ્સ અને ગવર્મેન્ટ નો સહકાર મળે છે ત્યારે આપણે બહુ આગળ તરક્કી કરશું અને ઇન્ડિયા આગળ જતાં બહુ મોટું સુપર પાવર અને સુપર કન્ટ્રી બનશે. આપ સૌનો આભાર અને થેન્ક યુ, કીપ સપોર્ટિંગ અસ. હું એકાઉન્ટન્સીની જોબ માટે આવી છું, MCOM કર્યું છે, અને ખાસ કરીને ફ્રેશર્સ માટે આ ઘણો સારો ચાન્સ છે જોબ મેળવવા માટે. એક જ સ્થળ પર આટલી બધી કંપનીઓ છે તો અમારા માટે, ખાસ કરીને એમ્પ્લોઈઝ માટે ઘણું સારું છે કે બધી જ કંપનીઓમાં 5થી વધારે વખત અમે લોકો ઇન્ટરવ્યૂ આપી શકીએ છીએ, અને આયોજન પણ ઘણું સારું કર્યું છે. ખૂબ જ સરસ આયોજન કર્યું છે. અત્યારે એમનું આયોજન જોઈને એવું લાગે છે કે ખાસા બધા સ્ટુડન્ટ માટે સારું આયોજન કરેલું છે, અને IT નોન IT દરેક ડિપાર્ટમેન્ટ માટે સરસ રીતે કરેલું છે. હું BCOM કરેલું છે અને હું એકાઉન્ટ માટેની જોબ માટે લેવાઈ છું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.